હવે વાત કરીએ જામખંભાળિયાની. જામખંભાળિયામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વતન જવા મજબૂર બન્યા. લોકડાઉન ખૂબ લાંબુ ચાલ્યું. સમગ્ર ભારતમાં કડક લોકડાઉનના પગલે વેપાર ધંધા ઠપ થઈ ચૂક્યા છે, ત્યારે જામખંભાળિયામાં 50થી વધારે લોકો બહાર રાજ્યમાંથી અહીં ગુજરાત રાજ્યમાં ધંધો કરવા આવેલ હતા. તેઓની હાલત કફોડી બની છે. હાલ ખંભાળિયામાં પાણીપુરીની વ્યવસાય સાથે સંકળાયેલા 50થી વધારે લોકોની ધીરજ ખૂટતા તેઓ સરકાર પાસે ઘર જવાની માંગ કરી રહ્યા છે. આ પરિવારો ટંકણું કરીને ખાનારા લોકો છે. જેઓને પાણીપુરીનો વ્યવસાય સવા 2 મહિનાથી બંધ હોય, આ લોકો પાસે આર્થિક મૂડી નથી, જેથી તેઓ હવે ઘરે જવાની માંગ કરી રહ્યા છે. મુકેશ મોકરિયા, ZSTV, જામખંભાળિયા. અમારે એ ખંભાળિયા વિસ્તારમાં અમે રહેતે દેવભૂમિ દ્વારકામાં. હમારા યહાં કોઈ સુનને વાળા નહીં, પ્રશાસન કુછ સુન નહીં રહા હૈ. હમ 10 દિન સે જાતે હૈ ઓર વાપસ ચલે જાતે હૈ. હમારી કોઈ સુનને વાળા નહીં હૈ. હમારે યહાં હમ 2 મહિને સે કેદ હુએ હૈ ઓર હમ સરકાર કા પ્રશાસન કા નિયમ કા પાલન કર રહે હૈ. હમારે યહાં કોઈ ખાને પીને કી સુવિધા નહીં મિલ રહી હૈ. સરકારી કોઈ હમકો સુવિધા નહીં દી જા રહી હૈ. ઓર હમ અંદર અંદર ઘરમાં રહેતે હૈ ઓર 4 ખાને વાલે હૈ ઓર હમ 1 કમાને વાલે હૈ. સાહેબ હમારી કોઈ મદદ કીજીએ. ઓર હમ યહાં પે ફસે હુએ હૈ. હમારા યે પાણીપુરી કા ધંધા ઠેલા લગાતે થે ઓર હમારા યે ભી બંધ હો ગયા હૈ. અબ હમ ક્યા કરે. અબ કિતને લોગ હૈ? હમ યહાં પે 50-55 લોગ હૈ. હર જગહ સે બસે જા રહી હૈ. જામનગર સે જા રહી હૈ ઓર રાજકોટ સે જા રહી હૈ, અમદાવાદ સે જા રહી હૈ, સુરત સે જા રહી હૈ. ઓર હમારે ઇસ દેવભૂમિ દ્વારકામાં હમારા લીએ કોઈ સુવિધા નહીં, જાને કી કોઈ સોલ્યુશન નહીં નિકલ રહા હૈ. ઓર હમ રોજ જાતે હૈ, પ્રાંત ઓફિસ જાતે હૈ, કલેક્ટર ઓફિસ જાતે હૈ. 90,000 રૂપિયે કિરાયા બતાઓ. ઓર હમ જહાં જૈસે બોલતે હૈ કે 90 બસ કે લીએ બોલતે હૈ તો 80,000 90,000 રૂપિયે બતાતી હૈ. પુલિસ બોલતી હૈ કે આપ અપના પ્રાઇવેટ વાહન કર લો. ઓર